બેન આપનું નામ બતાવો અને ક્યાં આવી કા મહેશભાઈ લખતરિયા રાજકોટમાંથી જાઉં છું અને બહુ સારો એવો અનુભવ થયો છે. હું અરાઉન્ડ 8 વર્ષથી અહીંયા જોબ કરું છું. ઘર જેવું જ એટમોસફિયર છે અને બધા જોડે મજા આવે છે. એકદમ ફેમિલી ટાઈપ લાગે છે. ઘરે જવાનું મન ના થાય એવું. વાહ વાહ, જોરદાર તાળી. થેન્ક યુ. બેન આપ ક્યાંથી આવો છો? હું અહીંયા રાજકોટમાંથી જાઉં છું. મારું નામ છે બખતરિયા કૃપાલી કિશોરભાઈ અને મને અહીંયા આવીને ખૂબ જ આનંદ થાય છે કેમ કે અહીંથી ઘરે જવાનું મન ન થતું. અહીં ઘર જેવું વાતાવરણ હોય છે. શું વાત છે, જોરદાર તાળી. ઈશા પાડલિયા રાજકોટમાંથી જ આવું છું અને અહીંયા હમણાં મહિનો થયો છે આવ્યું છે અને શીખવા મજા આવે છે. શીખવાડવાની આમ સારી રીતે શીખવાડે છે, સમજાવે છે અને ન આવડે તો આમ સરખી રીતે શીખવાડે છે. વાહ, ધન્યવાદ. તમારું બેન? મારું નામ હેતાન સિરસભાઈ છાટબાર છે અને હું રાજકોટથી જ આવું છું. મારા પપ્પા અને નીતિનભાઈ બે બાળપણના દોસ્તાર છે તો એ સંબંધ આજે ટકાવીને હું અહીંયા શીખવા આવી છું. ને કોઈ દિવસ એવું નીતિનભાઈ નથી કર્યું કે બીજી કાસ્ટની છે તો આપણે અલગ રહી. બધા એને ફેમિલી જેવું જ તે ફીલ કરાવે છે. મારું નામ સુરાણી નિમિષા જયેશભાઈ છે. અહીંયા મજા આવે એવું છે. રાજકોટથી. તમારું નામ? મારું નામ દસાડિયા ચેલ્સી અરુણભાઈ છે. હું અહીંયા એક અઠવાડિયાથી આવું છું અને મને અહીં શીખવાની બહુ જ મજા આવે છે. તમારું નામ? મારું નામ વાઘેલા અપેક્ષા વિનોદભાઈ છે. હું રાજકોટથી જ આવું છું. મજા આવે છે અહીંયા? હા, અઠવાડિયાથી આવું છું. સારું શીખવાડે. વાહ, સરસ. મારું નામ દિવ્યા દીપકભાઈ મારું છે. હું જેતપુરથી આવું છું. અહીંયા રાજકોટ 10 મહિના જેટલો થઈ ગયો છે ટાઈમ. નીતિનભાઈનો ને જાગૃતિબેનનો ને માધવીબેનનો ત્રણેયનો ખૂબ સપોર્ટ છે. અમે ખૂબ આગળ વધ્યા અને એને બહુ સારું સ્ટેજ આપ્યું છે અમને આ ફિલ્ડમાં આગળ વધવા માટે વિના મૂલ્ય. મારું નામ મિતલ દીપકભાઈ મારું છે. હું જેતપુરથી અહીંયા શીખવા માટે આવું છું અને 10 મહિનાથી આવું છું. મારી બેન જ છે અને નીતિનભાઈ આમ ઘરની જેમ જ અહીંયા આપણે શીખવાડે છે. ને અમે સર નથી, અમારા ભાઈ જ છે અને આપણા ભાભી છે અને એમના વાઈફ એ ભાભી આપણે બહુ સારી રીતે રાખે છે અને શીખવાડે છે. મજા આવે છે. તમને ઘરે જવાની ઈચ્છા? ના, હવે એમ જ થયું છે. અહીંયા જ છીએ, રાજકોટમાં જ રહી જાઉં, હવે જેતપુર જ નથી જવું. સરસ, જોરદાર તાળી બજાવો. નામ ટ્રસ્ટી વિનોદભાઈ વાઘેલા છે. હું રાજકોટથી ન જાઉં છું અને અઠવાડિયું થયું છે અમે અહીંયા આવી છીએ અને ખૂબ મજા આવે છે. સરસ. મારું નામ રાઠોડ ગોપી છે. હું રાજકોટથી જ છું. 9 મહિના થયા છે મારે. મને બહુ સારું એવું અહીં મળ્યું છે શીખવા માટે. જેમ કે નીતિનભાઈ મને બહુ સારું શીખવાડ્યું છે. 9 મહિનામાં તમને કેટલું આવડ્યું? બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હેર અને સ્કિનનું બાકી છે. ખાલી સ્કિન? સોરી, મેકઅપ અને હેર સ્ટાઈલનું બાકી છે. એટલું જ બાકી છે, બાકી કમ્પ્લીટ બધું. વાહ, ખૂબ સરસ. તમારું નામ બેન? મારું નામ સુશાંગિયા એકતા જીતેન્દ્રભાઈ છે. હું અઠવાડિયાથી આવું છું અહીંયા. અહીંયા શીખવામાં બહુ મજા આવે છે. મજા આવે છે બધા સ્ટાફ સાથે? હા, બધા ફ્રેન્ડની રીતના જ રહ્યા છે. ઓકે, થેન્ક યુ. તમારું નામ? મારું નામ સિસંગે પ્રાર્થના ગિરીશભાઈ છે. હું અઠવાડિયાથી શીખવા આવું છું. નીતિનભાઈ બહુ સારું શીખવાડે છે. મારું નામ સિસંગિયા શિવાની છે. હું રાજકોટથી ને જ આવું છું. મારા 8 મહિના થયા છે અને નીતિનભાઈ, જાગૃતિબેન, માધવીબેન બધાએ સરસ રીતે શીખવાડે છે અને ખૂબ સપોર્ટ પણ મળે છે. અને હેર, સ્કિન, બ્રાઇડલ બધું સરસ રીતે શીખવાડે છે. મારું નામ ગોહેલ આસ્થા છે. હું ગુંદાજરાથી આવું છું. મારે 6 મહિના થયા છે. હું અહીંયા આવું છું અને બધા સરસ રીતે શીખવાડે છે. બધું સારું આમ શીખવાડે છે અને સપોર્ટ એ સારો આપે છે. અને તમારો સ્ટાફ કેમ છે? બરોબર ભળી જાય છે બધા? હા, બધા ફ્રેન્ડ તરીકે છે. સરસ, સરસ. મારું નામ મિતલ સિસાંગિયા છે. હું રાજકોટથી આવું છું અને અહીંયા બહુ સારો અનુભવ થયો છે અને બધું મસ્ત રીતે શીખવાડે છે. અને હા, અને અહીંથી જવાનું મન થતું નથી ક્યારે. મારું નામ ઈશા નિલેશભાઈ સિસંગિયા છે. હું ખરડીથી આવું છું. અહીંયા 5 વર્ષથી હું જોબ કરું છું. અહીંના નીતિનભાઈ, જાગૃતિ મેમ, માધવી મેમ બધા બહુ સારો સપોર્ટ કરે છે અને અહીંયા એડવાન્સ કોર્સ બધા કેરા બોન્ડ બધું બહુ સારી રીતે શીખવાડે છે. મેકઅપ શીખવાડે છે, સ્કિનનું બધું ટોટલ શીખવાડે છે. બહુ સારું મને એક્સપિરિયન્સ થયો અને નેલ્સ બધું પ્રોપર રીતે સપોર્ટ કરે છે અને શીખવાડે છે.
મારું નામ ચાવડા નિરાલી છે. હું અહીંયા રાજકોટ પ્રોપરથી જ આવું છું. એક વીકનો એક્સપિરિયન્સ છે. અહીંયા આવીને આવીને નીતિનભાઈ તરફથી એવું મને ફીલ ક્યારેય નથી થયું કે એક આ શોપના ઓનર છે. એક ભાઈ તરીકે જ ફિલિંગ એવું છે. કદાચ હું બીજી જગ્યાએ ફી પેસ કરીને બી હું કોર્સ શીખવા જાઉં તો સપોઝ મને એક વીકમાં જે મને નોલેજ મળ્યું છે એવું સપોઝ મને ક્યાંય બી ના મળે, તો એક સમાજ સેવા માટે ખૂબ સારું ઉદાહરણ છે. થેન્ક યુ સો મચ. મારું નામ પાટડિયા પૂજા છે. હું ગૌરીદરથી આવું છું. હું 7 વર્ષથી અહીંયા જોબ કરું છું. હું જોબ કરું છું પણ મને એવું લાગતું નથી, કેમ કે હું ઘર જેવું જ મારું ઘરનું સલૂન હું એવું જ હું અહીંયા ફીલ કરું છું. જકુભાભી છે, જાગુભાભી છે, નીતિનભાઈ છે, બહુ સારી રીતે એમને રાખે છે. એકેવારે એવું ફીલ નથી કરાતું તમે જોબ કરો છો. એ ખુદ એમ કે છે કે અમારું નહીં આ તમારું જ પાર્લર છે. ઓકે, તમે ગોવાની ટૂરમાં હતા? હા, ગોવાની ટૂર. વાહ, શું વાત છે, જોરદાર તાળી છે. મારું નામ પાડલિયા સોનલ દિનેશભાઈ છે. હું રાજકોટ જ છું અને હું 11 વર્ષથી અહીંયા આવી છું. પહેલાં મને નીતિનભાઈ ફ્રીમાં શીખવાડ્યું છે, પછી મને એમને અહીંયા ને અહીંયા જોબમાં રાખી છે. અને મને સ્કિનનું, હેરનું અને ચકુ દીદી એ છે ને હેર એક્સટેન્શન, નેલ આર્ટનું બધું સારું શીખવાડ્યું છે અને અહીંથી જવાનું મન નથી થતું. સરસ, જોરદાર. મારું નામ ભાવિસા સિસાંગિયા શૈલેષભાઈ છે. હું અહીંયા 10 વર્ષથી આ જોબ કરું છું અને હવે એમ કે છે કે ઘરેથી લગ્ન કરવાના પણ જણા ઈચ્છા જ નથી થતી લગ્ન કરવા. અહીંયાથી છોડવાનું મન જ નથી થતું કે હવે લગ્ન કરીને અહીંયા કેવી રીતના રહી શકશું પાર્લર વગર. ખૂબ સરસ. આપ જોઈ રહ્યા છો અમારી આ દીકરીઓ બધી સમાજની. અને વાત મજાની એ છે કે નીતિનભાઈની જે વાત કરી છે એનો હું સાક્ષી છું, કારણ કે મારી ભત્રીજી પણ અહીંયા છે અને એ ગોવાની ટૂરમાં હતી. કેટલા હતા ગોવાની ટૂરમાં? ઓકે, 4-5 જણી છોકરીઓ હતી એ બધા. નીતિનભાઈ સ્પેશિયલ આ તમામ દીકરીઓને સ્પેશિયલ ગોવામાં ફરવા લઈ ગયા છે. કદાચ એના મા બાપ એને ન લઈ જઈ શકે હું એવું વિચારું છું. પણ ખરેખર નીતિનભાઈ જે કામ કરે છે એમ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને એને એક એવું સપનું છે નીતિનભાઈનું કે મારા સમાજની દીકરી ક્યાંય પણ લાંબો હાથ ન કરવો જોઈએ, એના પગ ભરીએ અને પોતાનું કંઈક કરી બતાવે અને પોતે આમ પાવરફુલ છોકરી બને. કોઈ માય ગાંગલી છોકરી નથી જોઈતી નીતિનભાઈને, પાવરફુલ. એટલે તો એને ગોવાને બધે ફરવા લઈ જાય છે કે તમે દુનિયા જોવો, ફરો અને આગળ વધો, તમે પણ 2 પૈસા કમાવો અને સમાજમાં કંઈક ઉપયોગી બનો. એટલે સર્વપ્રથમ તો નીતિનભાઈનો, જાગૃતિબેનનો, માધવીબેનનો ખૂબ ખૂબ આપણે બધા આભાર માનીએ. અને મારો સમાજ શ્રેષ્ઠ સમાજ, સુંદર સમાજ. બોલો, લીંબોચ માત કી જય, સેન મહારાજ કી જય, જય માતાજી. મારું નામ માધવી રાઠોડ છે અને અમે ને નીતિનભાઈને બધાએ અમે એક આપણે સમાજ સેવાનું એક કાર્ય જે સ્ટાર્ટ કર્યું છે કે આપણી સમાજની દીકરીઓ ક્યાંય પણ દુઃખી ન થાય અને સાસરે જઈને પણ એ પોતાનું કાંઈ પણ પગભર થઈને કાર્ય કરી શકે. તો એ હિસાબથી આપણે જ્યારે થોડા વર્ષો પહેલાં આપણે 10 છોકરીઓથી સ્ટાર્ટ કર્યું હતું આ સેવાનું કાર્ય કરવાનું અને ધીમે ધીમે આપણે પાસે છોકરીઓનો ક્લાસની પછી વધતા ગયા. આજે આપણે પાસે 30 છોકરીઓ છે અને આમ તો આપણે ફોર્મ 500 છોકરીઓના ભરાના છે પણ અલગ અલગ બેન્ચથી આપણે સ્ટાર્ટ કર્યું છે અને જેથી કરીને આવનારા વર્ષોમાં આપણે સમાજની કોઈ પણ છોકરીઓ કે બહેનો આપણું કામ શીખા વગરના ન રહી અને આગળ વધે. એ મારું નામ નીતિનભાઈ રાઠોડ છે. હું અહીં લુનાર બ્યુટી પાર્લર ચલાવું છું અને અત્યારે અમે એક વસ્તુ મેં નક્કી કરી છે કે આપણી સમાજની દીકરીઓ ક્યારેય ક્યાંય પણ પાછી ન પડે. કહેવાય ને કે ઝાંસીની રાણી બનાવવાનો જે કહેવાય ને આમ અંદરથી એમ એ ટાઈપનું મને એવું ફીલ થાય છે કે આપણે આપણી સમાજની દીકરીઓ ક્યાંય દુઃખી ન થાય. ઘણી ફેરે એવું મેં જોયેલું છે કે અમે પાર્લર લઈને બેઠા હોય તો ઘણી ફેરે આવે છે અને આવે ને પછી એમ કે મારી દીકરીને મારે શીખવાડવું છે. તો હું પૂછું એને કે ભાઈ તમારા મેરેજ થઈ ગયા છે એના? તો કે ના ના, એના મેરેજ થઈ ગયા છે. મેરેજ થઈ ગયા છે તો કીધું શું પ્રોબ્લેમ? તો કે 2 વર્ષ રહ્યા એને બાબો છે, એનું ઘર હલાવવા માટે એના માટે આપણે એને પાર્લરનો કોર્સ કરાવવો છે. ત્યારે અંદરથી આપણને દુઃખ થાય, ત્યારે આપણને એટલું બધું દુઃખ થાય કે આપણે અંદરથી ત્યારે મેં એવું નક્કી કર્યું કે આપણી સમાજની દીકરીઓ બરાબર કે બધાને આપણે ફ્રી ઓફ ટ્રેનિંગ આપી છે, ફ્રી ઓફ કોસ્ટની અંદર એક રૂપિયો લીધા વગર જ કે ભાઈ જેથી કરીને અને એ લોકોને એવું થવું જોઈએ કે આ છોકરીઓ આવે
શીખવા, એટલે એને ખુદને એવું ફીલ થાય કે ના લુનાર જી રહ્યું ને એ અમારું પોતાનું છે એ રીતે. અને અમે એને દિલથી કરાવીએ. અને મારી ગણતરી એવી કે કોઈ બી છોકરી અહીંથી મેરેજ થાય પછી બહાર જાય ને તો એને એની પાસે લાંબો હાથ ન કરવો પડે. બરાબર, કાપી નાખો પાછું જોઈન્ટ કરો. આપણે એવું અત્યારે નક્કી કર્યું છે કે અમારે અહીંયા છોકરીઓ જે શીખીને ગઈ હોય છે પછી એ લોકોને એના જ્યાં નક્કી થયું હોય તો એ લોકો છોકરો છોકરીને ફોન ગિફ્ટ કરે. બરાબર, તો મારી એવી ગણતરી છે કે અહીંથી અમારે ત્યાં તૈયાર થઈને ગઈ હોય છોકરી પોતે વર્ક કરી અને છોકરાને ફોન ગિફ્ટ કરે કે એને એના ઘરનાનું ક્યારેય પણ કાંઈ સાંભળવું ન પડે અને પોતે બરાબર આપણો સમાજને બહુ પાછળ રાખી દીધો હોય. પણ મારી ગણતરી એવી છે કે આપણા સમાજના જે લોકો ગણતા નથી ને, જે સમાજ એવો છે જે આપણને ગણતો નથી ને, મારી ગણતરી એવી છે કે એ લોકોને અમારે નોકરીએ રાખવા છે. અને એ છોકરીને બધીને મેં કહી દીધું છે, મારે એની ટ્રેનિંગ લીધેલી હોય ને, મારી ટ્રેનિંગ એવી હોય કે ભાઈ ઘરે પોતા નથી કરવાના, ઠામ નથી ઉટકવાના, રસોઈ નથી કરવાની, ઓનલી ફોર પાર્લરમાં કામ કરવાનું છે. અને જે સમાજ આપણને ગણતો નથી બરાબર છે, એ લોકોને આપણે કામે રાખવાના છે. ત્યાં લગીને એ છોકરીને મારે તાલીમ આપી છે કે જેથી કરીને સવારના પોરમાં એનો હસબન્ડ ઉઠી અને 8 વાગે કામે જતો હોય ને તો અમારી છોકરીઓ એક બ્રાઇડ કરીને 20,000 રૂપિયા ઘરે લઈને આવે, જેથી કરીને એ છોકરીઓને કોઈ પાસે એના હસબન્ડ પાસે કોઈ પાસે લાચારી ન કરવી પડે અને ક્યારેય કાંઈ પણ એને નીચું જોવાનું ન થાય. બરાબર, અને એકદમ જોરદાર મારે બધી છોકરીઓને બને ને મારી રીતે બનતી મહેનતથી અત્યારે અમારી પાસે 500 થી 550 ફોર્મ ભરાણા છે. આપણી પાસે એવી જગ્યા નથી બરાબર, તો અત્યારે અમે એને મહેનત કરી છીએ કે ત્યાં બીજી કંઈક વ્યવસ્થિત રીતે ક્યાંક જગ્યાની વ્યવસ્થા કરો. અત્યારે 10-10 જણાની અમે બેન્ચ કરી અને સ્ટાર્ટ કર્યું છે. 2 મહિનાનો કોર્સ છે, પણ હું એટલું તો હું કમ્પ્લીટ કરાવી જ દઈશ કે એ છોકરીને લાંબો હાથ ક્યારેય કોઈ પાસે ન કરવો પડે. અહીંયા સત્ય હકીકત છે. એના માટે અમે અત્યારે કહેવાય ને બધી છોકરીઓને વ્યવસ્થિત રીતે ટ્રેનિંગથી માંડીને પહેલેથી છેલ્લે લગી કેમ બોલવું, કેમ હાલવું, કેમ ચાલવું, કેમ કેની અરે વાત કરવી, ક્યારે કંઈ પણ આવ્યા હોય તો જય શ્રી કૃષ્ણ બોલવાનું, જવા ટાઈમે કે જય શ્રી કૃષ્ણ બોલવાનું, એ ટાઈપની બધી એટલે બધી ટ્રેનિંગ આપી છે કે જેથી કરીને એને વાંધો ન આવે. અને 1 વર્ષ અમારી ત્યાં જો કદાચ એ છોકરી એમ કે મારે કાયમી રહેવું છે અહીંયા, તમે વર્ષ દિવસની ટ્રેનિંગ આપી, ટ્રેનિંગ આપ્યા પછી કદાચ એમ કહીને બરાબર છે તમારા સર્ટિફિકેટ ઉપરથી એને જોબ મળી જાય, કદાચ ક્યાંય જોબ મળે તો હું મારી ગેરંટી મારે ત્યાં રાખી દઈશ. મારે ત્યાં જોબ ઉપર રહી જાય, કદાચ માનો 2 વર્ષ એ લો અહીંયા રે બરોબર, તો મને તો એટલી ખબર પડે કે એને હું એટલા પૈસા આપી શકું બરોબર, એના મેરેજ થઈ જાય કે એના મા બાપને એને ઉપાધી ન રહે. બોલો જય લીંબોજ, જય લીંબોજ, જય સેન મહારાજ, જય સેન મહારાજ. મિત્રો, આપ જે આ વિડીયો હમણાં નિહાળી રહ્યા હતા તે નીતિનભાઈ રાઠોડ ઘણું બધું બોલી ગયા છે, પણ કંઈ એનું સપનું સાકાર કરવા માટે હવે આપણે એના હાથ મજબૂત કરવા જરૂરી છે. હાથ એટલે કોઈ તમારી પાસે પૈસા નથી માગતા, પણ આપણા સમાજની એવી નબળી દીકરીઓ હોય જે આર્થિક રીતે નબળી છે, એને બહુ ગમે છે, ગરીબ દીકરીઓ હોય ને, નીતિનભાઈને બહુ વાલી છે, એટલે એવી દીકરીઓને ગોતી ગોતીને અહીંયા લુનાર બ્યુટી પાર્લરમાં જ ફોર્મ ભરાય છે. આપે રૂબરૂબ આવીને જ આ ફોર્મ ભરવું પડશે અને વહેલા તે પહેલાંના ધોરણે છે. એવમ આપ જે વિડીયો નિહાળી રહ્યા છો તે હરીશભાઈ સિસાંગિયા યુટ્યુબ ઉપર સર્ચ મારશો, હરીશ સિસાંગિયા એટલે તમને આ વિડીયો જોવા મળશે. અને આ વિડીયો આપણા નાઈ વાણંદ સમાજમાં આગળ શેર કરજો જેથી જરૂરિયાતમંદ આપણા સમાજની દીકરીઓને આ ખૂબ ઉપયોગી સાબિત થાય. જય માતાજી, જય સેન મહારાજ, જય લીંબોજ. અને બીજો મારે એક ઈ મેસેજ દેવાનો છે કે મારે ઘણા આ અમે જે એની પહેલાં વાત કરી કે બહારની સાઈડ આ વિડીયો બીજા પહેલાં બનાવ્યો હતો આપણે ફ્રી ઓફ ટ્રેનિંગનો, તો ઘણા ત્યાંથી મારે ફોર્મને એટલે ફોન આવ્યા કે અમારે ત્યાં શીખવું છે તો અહીંયા આવવાની વ્યવસ્થા. તો મારી ગણતરી એવી છે કે આપણા ભાઈઓ જે કોઈ બી છે, માનો કે અમદાવાદ હોય, બરોડા હોય, સુરત હોય, કે એનું પોતાનું પાર્લર હોય ને, તો આ સિસ્ટમ ચાલુ કરે અને આ વસ્તુ ચાલુ કરે જેથી કરીને આપણી સમાજની દીકરીઓ એ લોકો મારે અહીં લગી પહોંચી નથી શકતા, જે આવી નથી શકતા ને એને ત્યાં કરાવવું છે. તો મારી જે લોકોને સારું હોય અને પાર્લર હોય સારું હોય ને તો આ સિસ્ટમ ચાલુ કરે. મારી ગણતરી એવી છે કે ઓલ ઓવર ગુજરાત
ગુજરાત તો ઠીક છે કે ઇન્ડિયાની અંદર આપણા ભાઈઓને કોઈ બીને પાર્લર હોય બરાબર, તો આ વસ્તુ આ સિસ્ટમ ચાલુ કરે કે બહારથી આવવાને એને વાંધો ન આવે. મારી અંદરથી દિલથી લાગણી છે કે ભાઈ આ જે જે લોકોને સારું હોય ને એકબીજાને મદદ કરે. બિલકુલ.